સુગંધી પુષ્પવૃષ્ટ, બહુ મજાનો અતિશય. પ્રભુ જયારે ચાલે ત્યારે સુગંધી પુષ્પોની વૃષ્ટિ થાય છે. ભગવાનના સમવસરણમાં એક યોજન સુધી. નંબર બે, ભગવાન ચાલે ત્યારે પણ પુષ્પની વૃષ્ટિ થાય. આ પુષ્પો કેવા હોય છે ખબર છે? પંચવર્ણના હોય છે. આ પુષ્પો સચિત પણ હોય, અચિત પણ હોય. આ પુષ્પો જ્યારે નીચે વરસે ત્યારે આપણા ઘૂંટણ સુધી એનો થર થઈ જાય, બ્રિજ. એના પરથી તમે ચાલ્યા જાઓ, 1,00,000 માણસ ચાલ્યું જાય, એક પણ પુષ્પની દીતડી આઘી પાછી ન થાય. એટલું જ નહીં, એની અંદર જાતજાતની રચનાઓ થાય. કુંભની, ઔસામાં સ્વસ્તિકની, નંદ્યાવર્તની, આ બધી રચનાઓ થાય. અને એ રચનાઓ 1,00,000 માણસ ચાલ્યું જાય, એક પુષ્પ આઘું પાછું ના. જો આ પુષ્પો પડી રહ્યા છે, ભગવાન ચાલી રહ્યા છે, અને પછી આ પંચવર્ણના પુષ્પો સચિત પણ હોય, અચિત પણ હોય છે, અને જે જગ્યાએ પડે ત્યાં ઓટોમેટિક એનો બ્રિજ થઈ જાય, થર થઈ જાય, અને ભગવાન ચાલે જો આ થર થવા માંડ્યો, આ બધી રચનાઓ થવા માંડી, સ્વસ્તિક વગેરે, આના ઉપરથી ચાલે, સાધુ સાધ્વી પણ ચાલે, તો પણ પ્રભુના પ્રભાવે આ પુષ્પને કિલામણા ન થાય. એમને પ્રાયશ્ચિત લેવાની જરૂર નહીં. આમ એકેન્દ્રિયના એક પણ પુષ્પને જો આ જાત જાતના કુંભ આવ્યું, સ્વસ્તિક ગયું, ભગવાન ચાલ્યા ગયા, અને આટલા પુષ્પો ઉપરથી ગયા છતાં પણ એક પુષ્પની ડીટડી આઘી પાછી નથી થઈ, આવી જ રીતના સમવસરણમાં પણ પડે, આવી જ રીતના પ્રભુ વિહાર કરે ત્યારે પણ હોય, આવા પુષ્પવૃષ્ટિયુક્ત પરમાત્માને નમસ્કાર. એના પછી આવે છે અવસ્થિત કેશરો. ભગવાન દીક્ષા લે ત્યારથી એક અતિશય પ્રભુની સાથે હોય છે, ખાલી એક જ દીક્ષાથી. અને આજ લોચ કરાવ્યા પછી જે વાળ આવે, ભગવાનને એક જ વખત લોચ હોય, અમારે વર્ષમાં 2 વાર, ભગવાનને નહીં, ભગવાનના મસ્તકના વાળ ઉગ્યા પછી એટલા જ વધે કે જેનાથી ભગવાન ડિસન્ટ લાગે. વાળ ચોટલા જેટલાય વધી શકે પણ એટલા વધે જ નહીં, અહીંયા આવીને અટકી જાય. રાજકુમારોના કેવા વાળ હોય, એવા સુંદર વાળથી પરમાત્મા સુશોભિત. અહીંયા નખ બતાવ્યા છે રાઈટ હેન્ડ સાઈડમાં. ભગવાને ક્યારેય નખ કાપવાના હોતા નથી, તો નખ એક એક માઇલના વધી જાય કે ના વધી જાય, રાક્ષસ જેવા થઈ જાય. પણ પ્રભુનો એ અતિશય છે કે નખ એટલા જ વધે જેનાથી ભગવાન સુશોભિત રાખે. તમારે તો આદત હોય છે નખ વધારવાની, છેલ્લો નખ તો જાણે આમ રાક્ષસી નખ હોય છે. હા, શાસ્ત્ર ના પાડે છે એવા નખ વધારાય નહીં કે જેનાથી નુકસાન થાય. ગુસ્સો આવે, વાઘને નખ જ કામ લાગે. હા, એમ ગુસ્સો આવે, નખોળિયા ભરો, ત્યારે નખનો ઉપયોગ શું થયો? નખ એટલા જ વધારવા.